ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. જો ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણો મહત્ત્વનો મુદ્દો છે કે અમિત શાહ, કે જે ચાણક્ય નીતિ માટે જાણીતા છે, પાછલા વર્ષોમાં આપણે અમિત શાહજીનું કામ જોઈ રહ્યા છીએ. કાશ્મીરના મુદ્દે તેઓ આગળ વધી રહ્યા છે, તો કેટલે અંશે સક્સેસ થશે? જાગૃત નાગરિક શું વિચારી રહ્યા છે આજના મુદ્દા પર, ચાલો જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? વિનોદભાઈ જોશી. વડીલ, આજે અમે વાત કરી રહ્યા છે કે કાશ્મીરના મુદ્દાની સાથે અમિત શાહ સફળ થશે કે કેમ. અમિત શાહ પોતાની ચાણક્ય નીતિ માટે જાણીતા છે. કહેવાય છે કે અમિત શાહ જ્યાં હોય ત્યાં જીત નિશ્ચિત થઈ જાય છે. પાછલા દિવસોમાં આપણે જોઈ લીધું. તો કાશ્મીરનો જે મુદ્દો છે એના વિશે આપ શું વિચારો છો કે અમિત શાહ સફળ થશે? જો કાશ્મીરનો મુદ્દો જે છે તે સંપૂર્ણપણે ધર્મ આધારિત છે. ધર્મ આધારિત આ મુદ્દો હોવાના કારણે એ એટલો બધો જટિલ થઈ ગયો છે આજની તારીખમાં કે ન પૂછો વાત. હવે રહી આ મુદ્દાની કે ભાઈ આ મુદ્દામાં, આ પ્રશ્નમાં આપણા નવા અને અત્યંત વિલક્ષણ ગૃહમંત્રી અમિત શાહ એ સફળ થશે કે કેમ, તો મારું એવું માનવું છે કે કોઈપણ મુદ્દામાં સફળતા અને નિષ્ફળતાનો મુખ્ય આધાર એ મુદ્દો કેટલી ગહનતાથી અભ્યાસ થયો છે, એ મુદ્દાનો કેટલી ગહનતાથી અભ્યાસ થયો છે તેની ઉપર આધાર છે, નંબર એક. નંબર બે, એ મુદ્દો કેટલો જૂનો છે. નંબર ત્રણ, એ મુદ્દા સાથે શું વણાયેલું છે કે શું સંકળાયેલું છે. એ મુદ્દા સાથે સામાજિક સમસ્યાઓ નથી સંકળાયેલી, પણ એ મુદ્દા સાથે બે મોટા ધર્મો સંકળાયેલા છે, હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ. હવે આ મુદ્દાનો જન્મ ધર્મથી જ થયો છે. આ પ્રશ્ન ધર્મના કારણે જ ઊભો થયો છે. આ પ્રશ્ન એક મિનિટ, અને ધર્મને આપણા બંધારણમાં મૂળભૂત હક્કો તરીકે અને પ્રધાન હક મૂળભૂત માણસનો નાગરિકનો મૂળભૂત હક અધિકાર તે રીતે એને પ્રદાન કરવામાં આવે છે. હવે આ મુદ્દાને મુદ્દો જે ખરો તે મેં તમને જે વાત કરી કે ઘણો જટિલ થઈ ગયો છે, એનું કારણ શું છે કે બે મોટા ધર્મો એની અંદર છે અને બે મોટા ધર્મોને અત્યારે સ્વતંત્રતા પ્રદાન થઈ છે આપણા બંધારણ પ્રમાણે. અને બંધારણમાં આ મુદ્દો શા માટે જટિલ થયો એનું કારણ શું છે કે 370ની કલમ અને 35A કલમ જે પાછળથી ઉમેરવામાં આવી, અને 370 કરતાં પણ વધારે ગંભીર, વધારે સમસ્યારૂપ કલમ જો હોય તો 35A. 35A સાર્વત્રિક પ્રમાણે નાગરિકના હક્કો ત્યાં આપવામાં આવ્યા જ નથી. એટલે કે કાશ્મીરમાં રહેતા મુસ્લિમો સિવાય, કંઈ કાશ્મીરમાં રહેતા જે રડ્યા ખડ્યા એ વખતના હિન્દુઓ સિવાય ત્યાં મિલકત ધરાવવાના કે ત્યાં રહેવાના કે ત્યાંના કોઈ અધિકારો આપવામાં આવ્યા જ નથી, અને એના કારણે આ મુદ્દો વધારે જટિલ થઈ ગયો છે. હવે અમિત શાહ શું કરશે અમિત શાહ એ પણ હું તમને કહી દઉં. અમિત શાહ જે કરવાના છે એ મારા મનમાં છે. અમિત શાહ પહેલાં તો જેટલા પંડિતો ત્યાંના કાશ્મીરી પંડિતો જે 1990-1989 એ વિસ્થાપિત થઈ ગયા, એ લોકોને વિસ્થાપિત થઈ ગયા ને એ લોકોને રજીસ્ટર કાઢી મૂક્યા, ત્યાંથી તગડી મૂક્યા, એ લોકોને ત્યાં એ લોકો સ્થાપિત કરવાના છે. ત્યાર પછી જેમ જેમ ત્યાં વસ્તીનો પ્રોબ્લેમ છે, ત્યાં આધિપત્ય આખું મુસ્લિમોનું થઈ ગયું છે. હિન્દુસ્તાનમાંથી જેમ જેમ આ મુદ્દો વધારે ને વધારે વકરતો જાય છે તેમ તેમ હિન્દુઓનું આધિપત્ય ઓછું થતું જાય છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, હિન્દુઓનું આધિપત્ય એટલે કે ભાઈ જેવી રીતે તમારો અધિકાર છે એવી રીતે અમારો અધિકાર છે. આ જમીન તો બધાની છે. શું
કાશ્મીરનો મુદ્દો એ ખૂબ પેચીદો મુદ્દો પેચીદો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે, અને પેચીદો મુદ્દો જવાહરલાલ નહેરુએ બનાવ્યો. આ આખા જટિલ આ જટિલ સમસ્યાનું મૂળ કારણ જવાહરલાલ નહેરુ છે. જવાહરલાલ નહેરુએ આ આ દેશના ધર્મ આધારિત ભાગલા પડાવ્યા. જવાહરલાલ એનું નિવારણ આવી શકે, બધાનું નિવારણ આવી શકે, કેમ ના આવી શકે? આપણા આપણે આપણે ત્યાં સમસ્યા બંધારણની છે. બંધારણમાં આ ઘૂસાડી દીધું છે 35, એને તો રાષ્ટ્રપતિએ મંજૂરે નથી કર્યું. રાષ્ટ્રપતિનો અધ્યાદેશ છે, ખાલી ખાલી રાષ્ટ્રપતિનો અધ્યાદેશ છે. એને 6 મહિનાની અંદર એને લોકસભામાં અને રાજ્યસભામાં એને 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 બંધારણીય કાયદાકીય સ્વરૂપ આપવું જોઈએ, એ અપાયું જ નથી. એને રાતે અંધારામાં એને મુદ્દાને મોકલી દીધો કાશ્મીરમાં, શ્રીનગરમાં, કે ચાલુ કરી દો આને 35. એને હવે 370ની કલમ છે, અસ્થાયી છે, એ ટેમ્પરરી છે. એ ટેમ્પરરીને એને માટે ફરીથી એને ટેમ્પરરીમાંથી એને પરમેનન્ટ કરવા માટે બંને લોકસભાની અંદર, રાજ્યસભા અને બંને અને લોકસભા બંને ઠેકાણેથી બંધારણીય એની કાયદેસરતા લેવી જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ, એ થઈ જ નથી. આ હિસાબે હું એમ કહું છું કે આ હિસાબે અમિત શાહ જે પ્રમાણે આગળ ધપી રહ્યા છે તેમાં 100 એ 100% એ સફળ થવાના અને થવાના. તો મિત્રો, જાગૃત નાગરિકે તો પોતાના મંતવ્ય રજૂ કરી દીધા, બીજા પણ નાગરિકો છે આજના મુદ્દા પર શું વિચારે છે તે જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. શું નામ છે આપનું? જગદીશભાઈ. જગદીશભાઈ, આજે અમે વાત કરી રહ્યા છે કે કાશ્મીરના મુદ્દે અમિત શાહ સફળ થશે કે કેમ, કારણ કે મુદ્દો ઘણા વર્ષોથી બહુ પેચીદો મુદ્દો છે. જે પણ નેતા તેમાં કંઈક સુધારા વધારા કરવાની કોશિશ કરવા જાય છે, કઠિનાઈનો સામનો કરવો પડે છે. જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ આ પ્રશ્ન સળગતો પ્રશ્ન રહ્યો છે. આપ શું વિચારો છો એક જાગૃત નાગરિક તરીકે? નિયમો તો બધી જગ્યાએ સરખા આવવા જોઈએ. આમ તો વી શુડ થિંક એઝ અ હોલ નેશન, રાષ્ટ્ર ઉપર શું અસર પડશે જોવું જોઈએ. એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ, દેટ ઇઝ વોટ આઈ મીન ટુ સે. ઇફ ધી ગવર્મેન્ટ ટેકલ્સ એન્ડ પીપુલ કોઓપરેટ, એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. તો અમિત શાહજીની ચાણક્ય નીતિ કામ આવશે આ વખતે? બહુ પોલિટિક્સ વિશે બહુ હું જાણતો નથી, એટલે કંઈ કોમેન્ટ કરવું એ મારા માટે કદાચ યોગ્ય નથી. પણ એવરીથિંગ ઇઝ પોસિબલ, એન્ડ ધીસ નેશન ઇઝ વેરી હેવિંગ વેરી રિચ હેરિટેજ. વી કેન અચીવ એનીથિંગ ઇફ વી હેવ ધી ફર્મ ડિટર્મિનેશન. ખૂબ હકારાત્મક વાત. યસ, નાગરિક ખૂબ પોઝિટિવ છે કે ભાઈ બધું જ શક્ય છે, આ પણ શક્ય થઈ શકે છે. સર, આપ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં નામ હે આપકા? વિક્રમ ડે. સર, આપ ક્યાં સોચ રહે ઇસ મુદ્દે પર? સોચ ભાઈ, પોઝિટિવ હે, ઇટ શુડ બી ઇન અવર ફેવર કે અમિત શાહ જે વસ્તુ જે કામ કરી રહ્યો છે એ રાઇટ પાથ પર કામ કરી રહ્યો છે. આજે વન નેશન વન બધું જોવું જોઈએ. આ હિસાબે અમિતભાઈ આપ જો કહી રહ્યા છો એ સક્સેસ થશે જ. પેચીદો એ ગમે તેટલો હોય પણ એ તો એ પોલિટિકલ બનાવેલો છે, પેચીદો નથી કહે છે ને, એ પણ પોતાના હિત માટે બનાવેલો છે બધા લોકો, પોતપોતાની જે ખીચડી પકાવવા માટે. એકચ્યુઅલી છે શું છે કે જ્યારે હવે બધું થતું હતું તે વખતે આ લોકો છે ને બધા ધ્યાન ના આપ્યું, એક પર ભરોસો રાખીને બધું કરી દીધું. બાકી બધા રાજ્ય જોડાયા ને, ભારત દેશની અંદર 500 ઉપર રાજ્ય જે હતા તેમાં વલ્લભભાઈ પટેલે બધા જોડ્યા. એક જ કેમ કેટેગરી કે પોતાના કોઈ હિત પર માટે જ એ લોકોએ એ કરેલું હતું. અને આ વસ્તુ 300 આર્ટિકલે જે હમણાં લોકસભામાં બોલ્યો એમાં ટેમ્પરરી માટે જ હતો, કે 370 કલમ જે બોલ્યો ટેમ્પરરી માટે, પણ આ લોકોએ હાઇડ કરી રાખેલો છે કે 370 ઠોકી બેડેલો કેસ છે. એ વસ્તુ હું કહેવા માગુ છું. સક્સેસ હશે. થેન્ક યુ સર. તો મિત્રો, નાગરિકો પોઝિટિવ વિચારી રહ્યા છે કે આ મુદ્દા પર સક્સેસ જશે, ચાણક્ય નીતિ કામ આવી શકે તેમ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? રમેશભાઈ પટેલ. રમેશભાઈ, આજે અમે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ કે કાશ્મીરના મુદ્દા પર અમિત શાહની ચાણક્ય નીતિ કેટલી સક્સેસ થશે. એક જાગૃત નાગરિક તરીકે તમે શું વિચારી રહ્યા છો? દેશ આઝાદ થયા પછી ભારત લોકશાહી દેશ છે અને કાશ્મીરની જે સમસ્યા એ બહુ જ ગંભીર સમસ્યા ઊભી કરવામાં આવેલી છે. કોઈ પણ પક્ષે આજ સુધી એ સમસ્યાને ઉકેલવાનો
ખૂબ જ ઊંડાણપૂર્વક ક્યારેય પ્રયાસ કર્યો નથી, એટલે એ સમસ્યા વધતી વધતી આજે આ સ્તરે આવીને ઊભી છે. એક સારા રાજનેતા અને વ્યક્તિ તરીકે અમિત શાહ સાહેબ એ ઉકેલવામાં સફળ થશે કેમ કે એમની પાસે ખૂબ જ અનુભવ, જ્ઞાન રાજનીતિનું છે અને કોઈ પણ જ્ઞાતિ કે દેશને કે લોકોને અન્યાય થયા સિવાય એ એનો ઉકેલ લાવી શકશે એવો મને અને પ્રજા તરીકે આજે એવું લાગી રહ્યું છે. આપણે આશા રાખીએ છીએ, સાથે સાથે કાશ્મીરમાં જે પણ યુવાધન જે રસ્તે વળી રહ્યું છે, આતંકવાદની સમસ્યાની વાત કરીએ, ત્યાંના જે નાગરિકો છે, ત્યાં રોજગારીની વાત કરીએ, તો એ હદે ડેવલપ થઈ શકશે? આ જે સરકાર છે એ કેટલા અંશે કાર્ય કરી શકે, તમારી એવી શક્યતા છે? હા, હું એવું સમજુ છું, કાશ્મીરમાં જો શાંતિ પ્રદાન થાય તો ચોક્કસ વિકાસ થાય. અને યુવાધન છે એ ભણેલો ગણેલો યુવાધન છે, સાચી રીતે સમજે છે, પણ એ લોકોને અલગાવવાદીઓ ગેરમાર્ગે દોરી અને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. એ લોકોને જો સાચી સમજણ આપવામાં આવે, રોજગારી આપવામાં આવે અને શાંતિ પ્રદાન કરવામાં આવે તો ચોક્કસ યુવાધન સાચા દિશામાં રાખે અને એ લોકો કાશ્મીરના વિકાસમાં ચોક્કસ સહયોગી બનશે એવી હું આશા રાખું છું. અને ચોક્કસ આ વસ્તુ બની શકે છે, કારણ કે એ લોકો જે મિસગાઈડ થયા છે, ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, ત્યાં એ લોકોને સાચી સમજણ આપવાની જરૂર છે. અને એના સિવાય કાશ્મીરનો વિકાસ અને આતંકવાદ બંધ થાય એ શક્ય નથી, પણ એ યુવાધન જ આતંકવાદને પ્રેરિત બન્યા છે, કારણ અલગાવવાદીઓ એ લોકોને ગેરમાર્ગે દોર્યા છે, પાછળથી ખોટું ફંડ આપી, એ લોકોને ખોટી સમજણ આપી અને ગેરમાર્ગે દોરી અને જે પ્રોત્સાહન આપવામાં આવે છે એ રોકી શકાય તેમ છે, એમાં ક્યાંય એવું નથી. એ લોકોને સાચી સમજણ, કારણ કે એ લોકો ભણેલા ગણેલા યુવાધન છે, સાચી બાબતથી જો સમજણ થશે તો ચોક્કસ સાચી દિશામાં એ લોકો આગળ આવશે અને કાશ્મીરમાં શાંતિ પ્રદાન કરવામાં એ લોકો સહયોગી બનશે એવી હું આશા રાખું છું. તો મિત્રો, આ હતા જાગૃત નાગરિક કે જે વિચારી રહ્યા હતા કે અમિત શાહ અશક્યને શક્ય બનાવવા માટે સમર્થ છે, એક ખૂબ બુદ્ધિજીવી નેતા છે, પ્રખર નેતા છે, કે કાશ્મીરના પ્રશ્નને હલ કરવા માટે તેઓ જે પણ પગલાં લઈ રહ્યા છે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? જેટી પટેલ. સર, આજે અમે વાત કરી રહ્યા છે કે અમિત શાહજી ગૃહપ્રધાન કે કાશ્મીરના મુદ્દા પર સક્સેસ થશે કે કેમ, કારણ કે ચાણક્ય નીતિ તેમની કામ કરી રહી છે, કાશ્મીરનો મુદ્દો વર્ષોથી પેચીદો છે અને અમિત શાહ હવે કાશ્મીરના મુદ્દાને નિવારણ કરવા માટે એક ડગલા આગળ વધી રહ્યા છે, તો આપ શું વિચારો છો એક જાગૃત નાગરિક તરીકે? ડાઉટનો પ્રશ્ન નથી, એટલા માટે જ ગયા 5 ટર્મને આ 5 ટર્મમાં એમાં ફરક છે. ખાતાકીયમાં 100% મોદી સાહેબનો પૂર્ણ વિશ્વાસ છે, એટલા માટે જ એમને ગૃહ ખાતું આપ્યું છે. હમણાં જે ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરમાં એ રાજ્યપાલ શાસન ચાલે છે ત્યાં મુલાકાત કરી આવ્યા અને 35A આર્ટિકલ અને 370ની કલમ હટાવી, એ એટલી બધી કઠિન પણ નથી. એ એટલા માટે કે આ રંગાબિલ્લા નીચે જોડી છે ને ગ્રહો એટલા બધા સબળ છે કે ચારે બાજુથી આપણા તરફ જ્યારે કોઈ નીતિ નિયમ પ્રમાણે આપણા બાજુ રિઝલ્ટ આવતું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે ટૂંક સમયમાં, થોડોક સમય લાગશે, પણ એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે ગુજરાતના પણોતા પુત્ર અને ભારતના લોકલાડીલા, એ આમાં 100% સફળ થશે એવું ખાતરી લાગે છે. 100% સફળ થશે એવું લાગે છે. કાશ્મીરમાં જે પણ પરિસ્થિતિ છે, અલગાવ વાદીઓ છે, સાથે સાથે યુવાધન જે રસ્તે વળી રહ્યું છે કાશ્મીરનું, અને કાશ્મીરનો મુદ્દો વર્ષોથી પેચીદો મુદ્દો રહ્યો છે. કાશ્મીરનો પ્રશ્ન પેચીતો જ્યારે આઝાદ થયું ત્યારે એ પ્રશ્ન હતો જ નહીં, પણ એ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વાસમાં લીધા વગર એ પ્રશ્ન રહી ગયો. જે વ્યક્તિ 542 રજવાડાઓને જો એક કરી શકતો હોય તો શું જમ્મુ કાશ્મીર પ્રશ્ન માટે કે કોઈ અઘરો પ્રશ્ન નહોતો? પણ મોહમ્મદ અલીજીના સાથેના જે જવાહરલાલ નહેરુના સંબંધ હતા એના માટે આ પ્રશ્ન એવો ઊભો રાખ્યો અને સોલ્વ ન થઈ શક્યો. પણ આ હિન્દુસ્તાનના જે પણોતા પુત્ર છે એ અથાગેર જેમ સરદાર વલ્લભભાઈ પટેલ 542 રજવાડા એકત્ર કરી શક્યા, આ તો હવે એક જ પ્રશ્ન છે. અને એ ગુજરાતના જ પણોતા પુત્ર છે વલ્લભભાઈ પટેલ, એમના મૂકીને ગયા છે, કદાચ એમના માટે યશરેખા લખાયેલી હશે. તો ખૂબ આશાવાદી છે જાગૃત નાગરિક. બીજા પણ લોકો છે, શું વિચારી રહ્યા છે આજના મુદ્દા પર આપણે જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? રજનીભાઈ રાવલ. અને આપ શું કરો છો? હું વ્યવસાય શિક્ષક છું, હાયર સેકન્ડરી સ્કૂલમાં. ઓહ, શિક્ષક છો આપ, ટીચર. તો ટીચરજી, આપણા જે ટીચર જે છે અમિત શાહ, જેમની ચાણક્ય નીતિ ઘણા પાછલા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ, કાશ્મીરના મુદ્દા પર તેઓ આગળ વધી રહ્યા છે, તો તમે શિક્ષક છો, સમાજને બાળકોને દિશા બતાવી રહ્યા છો,
તો આ મુદ્દા પર અમિત શાહજી નિવારણ લાવશે કે કેમ, તમે શું વિચારી રહ્યા છો? ભારત આઝાદ થયું ત્યારથી હું જન્મ્યો અને સમજણો થયો ત્યારથી આ કાશ્મીર પ્રશ્ન છે અને ભારતના વિકાસને રૂંધી નાખ્યો છે. પહેલી વાત તો એ, જે કંઈ રાજકારણીઓ સત્તા ઉપર આવ્યા એમણે પોતે આ રીતે કાશ્મીરની સમસ્યાને સળગતી રાખી અને પોતે કંઈક એમાં ભાગીદાર હોય એવું લાગે છે. જો ભારત દેશમાં જન્મેલ નાગરિક હોય, કોઈ પણ એ પછી કોઈ પણ પક્ષનો હોય કે શાસકનો હોય, તો એણે ચોક્કસ આ ગુજરાતના જે બે પનોતા પુત્ર છે, અને કદાચ હું તો એવું માનું છું કે આ ભારત ભૂમિ અથવા જનની જે છે એ કદાચ એ બંનેના હાથે, પનોતા પુત્રના હાથે કંઈક સારું કરવા જઈ રહી છે. તો એક ભારત દેશમાં જન્મેલા નાગરિક તરીકે ત્યાં લોકસભા કે વિધાનસભા કે રાજ્યસભા કે કંઈ પણ હોય તો દરેક શાસકોએ એમાં સહયોગી અથવા સહભાગી થવું જોઈએ. અને આ જે સળગતો પ્રશ્ન છે જે ભારતના વિકાસને રૂંધી રહ્યો છે અને એ પ્રશ્નને લીધે એક ખોરી ગાય છે, આપણે એક નાનકડું ઘર લઈને બેઠા હોય અને એક નાનકડો પ્રશ્ન જો આપણા ઘરના વિકાસને રૂંધી નાખતો હોય તો આ તો ભારત દેશનું છે, ભારત ભૂમિનું છે. તો દરેક પનોતા પુત્રોએ આ અમિત શાહને આ 370ની જે ધારા અને 35 જે આર્ટિકલ છે એ નાબૂદ કરવા, અને એમાં કાશ્મીરનું પણ, કાશ્મીરમાં જે કાશ્મીરવાસીઓ જે ભારતમાં જન્મેલા છે એમનું પણ હિત સમાયેલું જ છે, એમાં કોઈ નુકસાન તો છે જ નહીં. તો દરેકે આ રીતે સહભાગી થવું જોઈએ અને મને ચોક્કસ ખાતરી છે કે ભાઈ એટલા માટે જ આ પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમિતભાઈ શાહને જે આ ધુરા ધંભ આપી છે એ ચોક્કસ એમાં યથાર્થ છે. અને એવી આપણે સૌ પ્રતિ હું તો પ્રાર્થના કરું છું, પણ સૌ ભારતવાસીઓ પ્રતિ પણ હું એવી અપેક્ષા અને લાગણી વ્યક્ત કરું છું કે એમાં ચોક્કસ એ સહકાર આપે. તો ખૂબ આશાવાદી છે નાગરિકો કે અમિત શાહજીને જે પણ રસ્તે જઈ રહ્યા છે, જે પણ મુદ્દા વિચારી રહ્યા છે તેમાં સક્સેસ થશે. બીજા પણ નાગરિકો છે, શું વિચારે છે જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? જયેશભાઈ શુક્લ. જયેશભાઈ, આપ શું કરો છો? હું અહીંયા સુમતિ વિદ્યા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરું છું. મેમ, શેના શિક્ષક છો? હું છું ઇકોનોમિક્સ અને એકાઉન્ટના. શું વાત છે, ઇકોનોમિક્સ ને અકાઉન્ટના ટીચર છો. સર, અમે વાત કરી રહ્યા છે કે અમિત શાહજીની જે ચાણક્ય નીતિ જે છે એ કાશ્મીરના મુદ્દે સક્સેસ થશે કે કેમ, આપ શું વિચારો છો? હું માનું છું કે અમિત શાહ સાહેબ જે કામ કરે છે બહુ ખૂબ સરસ કરી રહ્યા છે, અને આઝાદી 1947માં આપણે મળી, પણ હજી સુધી એ જે 370ની કલમ અને 35 એનો મુદ્દો છે ને એ 110% સફળ થવો જ જોઈએ. કારણ કે શ્રી કાશ્મીર એ ભારતનું હોવા છતાં પણ જો ભારતનો કોઈ નાગરિક ત્યાં કોઈ મિલકત ન વસાવી શકે, અથવા તો જે કાશ્મીરના પંડિતો છે એમને પણ ત્યાં આવીને જવું પડે છે, અને આપણા દેશના નાગરિક હોવા છતાં પણ અહીંયા પાકિસ્તાનનો કે રાષ્ટ્રધ્વજ ફરકે, તો એ તો બહુ ખરાબ વસ્તુ છે. અને હું તો કહું અમિત શાહ સાહેબ આ જે કામ કરે છે ખૂબ સારું કરે છે, અને મારાથી અંદરથી દિલથી એમ કહું છું કે એમાં એ સફળ થાય તો દેશને માટે ખૂબ સારું કામ કરશે એવું માનું છું. એક આપણે આતંકવાદ કહીએ ને, બહારના દુશ્મન સામે લડવું તો બહુ સહેલું છે, પણ જ્યારે આપણે અંદરની સામે લડીએ છીએ ને એ એક મોટી સમસ્યા છે. અને આ વસ્તુ જો આ 370ની કલમ રદ થઈ જાય તો એ લોકોને પણ ખબર પડે છે કે અમે ભારતનું એક અંગ છીએ, ત્યાંના લોકોને પણ આ આતંકવાદ કે જે છે એ લોકોને પણ એ પસંદ નથી, એ લોકોને પણ શાંતિથી રહેવું છે. પણ જ્યારે બીજાને શાંતિથી રહેવા દેવા નથી તો આપણે એને શું કામ રાખવા જોઈએ, એને અહીંથી ખસેડી જ દેવા જોઈએ. બેન, કાશ્મીરમાં યુવાનો માટે એટલા માટે છે કે એ લોકો જ્યારે શિક્ષિત નથી ને તો એ જે ભણેલા નથી તો એ લોકોને સહેલાઈથી ગુમરાહ કરી દેવામાં આવે છે. એમને આપણા દેશની વિરુદ્ધ અથવા તો બીજાની વિરુદ્ધ આપણે એના પર જે રોકવામાં આવે અથવા તો એમને અવળે રસ્તે ચડાવી દેવામાં આવે તો જે યુવાધન છે જે રાષ્ટ્રના એ જીવાદોરી કહેવાય, રાષ્ટ્રના વિકાસમાં એ ખૂબ આગળ પડતો ભાગ ભજવી શકે, તો એની જગ્યાએ એ ગલત રસ્તા પર જાય તો એ દેશના વિકાસને બદલે નુકસાન માટે કામ કરી શકે છે. કાશ્મીરના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકશે અમિત શાહ? હું અવશ્ય કહીશ કે એમની નીતિ સારી છે, એમની ઈચ્છા અપેક્ષાઓ એ બધું પોઝિટિવ છે, તો બધા લોકો પણ એને સપોર્ટ કરવો જોઈએ, બધા નેતા અથવા તો જે સાંસદ સભામાં બેઠા છે, લોકસભામાં બધા, અને એમને મદદ કરવી જોઈએ. અને આ સારું કામ છે જે આટલા વર્ષમાં કોઈ સરકારે કર્યું નથી. તો મિત્રો, આ હતા ટીચર ઇકોનોમિક્સના અને એકાઉન્ટના, અને તેમણે ખૂબ મુદ્દા પર સીધી વાત કરી. આવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે, અહીંયા શિક્ષકો પણ છે, તેમની પણ મુલાકાત લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? મહેશભાઈ પંડ્યા. સર, આજે અમે વાત કરી રહ્યા છીએ કે કાશ્મીરમાં જે સળગતા પ્રશ્નો છે સાથે સાથે અમિત શાહ એ પ્રશ્ન હલ કરવા જઈ રહ્યા છે, તો અમિત શાહની જે ચાણક્ય નીતિ જે છે એ કાશ્મીરના મુદ્દે કેવી રીતે સક્સેસ થઈ શકશે, આપ શું વિચારી રહ્યા છો એક જાગૃત નાગરિક તરીકે? ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ પ્રશ્ન એ નહેરુની કૃપાથી
કે અંગ્રેજોની કૃપાથી, પણ એ પ્રશ્ન ત્યારનો આજ સુધી સળગતો જ પ્રશ્ન રહ્યો છે. હું એવું માનું છું કે ભારત દેશમાં પ્રથમ એવો ગૃહમંત્રી સફળ બની નીવડ્યો કે જેને જાતે એવું કીધું કે ભાઈ આ કાયમી નથી, 370 કાયમી નથી એવું કહેનાર કોઈને કોઈ માત્ર મળ્યો હોય તો આપણો ગુજરાતનો સફળ ચાણક્ય કહેવાતા અમિતભાઈ શાહ સાહેબ. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમની ચાણક્ય નીતિ, એમની કૂટનીતિ, વર્તમાન પરિસ્થિતિ અને ત્યાં જે કાશ્મીરે પંડિતોનું પુનઃ સ્થાપન કરવાની જરૂર છે, જેમની સ્થિતિ દયનીય છે, પોતાનો દેશ હોવા છતાં એને નિરાશ્રિત પરાશ્રિત બનવું પડે, આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સામનો કરવા માટે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આપણા ભારત દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સંપૂર્ણપણે સફળ થશે, થશે ને થશે એમાં કોઈ બેમત નથી, શંકા નથી. પણ બેન, ખાડો એટલો બધો મોટો છે કે ખાડાને પૂરતા વાર લાગે. પરિસ્થિતિ અત્યારે ડામોદર એવી બની ગઈ છે, આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, અલગતાવાદીઓ, બીજાનો ત્યાં પૈસાનું રોકાણ, અને આપણા દેશની કમનસીબી જુઓ, દેશમાં બે ઝંડા, આવું ક્યાંય જોયું છે હિન્દુસ્તાનમાં? એટલે જે આ બંધારણ આપણું છે એ બંધારણ અસ્પષ્ટ છે, એને સ્પષ્ટ કરવામાં જરૂરી છે. આખા દેશ માટે સમાન હક, સમાન કાયદો. અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર એવું ઈચ્છે છે કે સૌનો વિકાસ, સૌનો સાથ વિકાસ, સૌનો સાથ અને સૌનો સહિયારો પ્રયાસ. અને સહિયારો પ્રયાસના કારણે હું સંપૂર્ણપણે કહું છું કે અમારા ભારત દેશના ગૃહપ્રધાન, હા વાર લાગશે, આજે ખાઈએ ને આજે તરત જાડા થઈએ એવું નથી, આ આર્યુવિષિદ્ધ ઔષધ છે, એને વાર લાગશે, કારણ કે મોટી ખાઈ પડી છે. કાશ્મીરનો ભૌગોલિક દ્રષ્ટિએ આપણે અભ્યાસ કરવા જઈએ તો એવું ઘેરાયેલું છે કે ત્યાં અંદર જ એવા ત્રાસવાદીઓ બેઠેલા છે કે જેને શોધવા બહુ જ કઠિન કામ છે. પથ્થરબાજીથી માંડી, ખરેખર આપણા દેશમાં તિરંગાની જગ્યાએ જો પાકિસ્તાનના નારા બોલાતા હોય તો ખરેખર આપણે 56ની છાતી કહીએ છીએ ને એ ઉચિત નથી. માટે બધું એક જ થવું જોઈએ અને આ 370 100% નાબૂદ થવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે આ કાર્ય કરશે અને નાબૂદ થશે એમાં કોઈ બેમત નથી. અને અમિતભાઈની જ નીતિ કામ કરશે. માટે જ હું તો એવું અંગત રીતે માનું છું કે જાગૃત નાગરિક તરીકે હું કહું છું, માટે જ અમિતભાઈને આ સુકાન સોંપ્યું છે. જે અસંભવ છે એ સંભવ બનાવવાનું કામ એ આપણો ગુજરાતનો એક જ બળવીર કરી શકે છે, એ અમિતભાઈ શાહ. અને મને સંપૂર્ણપણે એમના ઉપર વિશ્વાસ છે કે 100% કાશ્મીરની સમસ્યાને ઉકેલવાનો અથાગ પ્રયત્ન કરશે. અને સફળતા એ હાથમાં નથી, રેખાની જેમ નથી હોતી, સફળતા માટે પ્રયત્ન કરવો છે અને પ્રયત્ન કરનાર ક્યારેય નિષ્ફળ જતો નથી. એટલે અમિતભાઈ શાહ સફળ થશે એવા જાગૃત નાગરિક તરીકે, જવાબદાર નાગરિક તરીકે અને વર્તમાન પરિસ્થિતિમાં સભાન અવસ્થામાં જાગૃતિ તરીકે હું મારું નિવેદન કહું છું કે આપણે સંપૂર્ણ સફળ થશું, ભારત દેશ એક બનશે, ભારત નેક બનશે, અખંડ ભારત અને અમારું ભારત એ જે અમારું કલ્પના છે એ સાકાર સંપૂર્ણપણે થશે એવું મારું અંગત મંતવ્ય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? નંદેશ પંડ્યા. નંદેશ, આજે અમે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ કે અમિત શાહજી કાશ્મીરના મુદ્દે જે પણ વિચારી રહ્યા છે, જે પણ નીતિઓ અમલમાં કરવાનું વિચારી રહ્યા છે, ચાણક્ય નીતિ જે અમલ કરી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે તમને કે એમાં સક્સેસ થશે કે કેમ? કાશ્મીરના યુવાધનથી માંડી અને જે લોકો અલગ રસ્તે ચડી રહ્યા છે, ખરાબ રસ્તે વળી રહ્યા છે, સેના ઉપર પથ્થરમારાથી માંડીને જે બધું મીડિયાના માધ્યમથી અહીંયા આગળ પર જાણવા મળી રહ્યું છે, તો કાશ્મીર જાણે ભારતનું અંગ જ નથી રહ્યું એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે કે ત્યાં આગળ પર ઝંડો અલગ છે આખા રાજ્યનો, તેનાથી માંડીને બધી જ વસ્તુ. અને 35A સેક્શન અંતર્ગત આપણે ત્યાં આગળ પર પ્રોપર્ટી નથી લઈ શકતા કે એ લોકો પણ આપણી સાથે ભળતા નથી. કાશ્મીરી પંડિતોને ત્યાં આગળ પરથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે. જે કંઈ પણ મુદ્દાઓ છે તો ત્યાં આગળ પર અત્યારે ખરેખર એક અલગ વિકાસની જરૂર છે, ચાણક્ય નીતિ અને કૂટનીતિની જરૂર છે. સામ દામ દંડ ભેદની રીતે તે અભિન્ન અંગને આપણી જોડે પાછું લાવવા માટે, ભારતની જોડે પાછું ભેળવવા માટે થઈને ઘણી બધી કૂટનીતિની જરૂર છે. આ મીડિયાના માધ્યમ થકી અમને જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે નવું સીમાંકન કાશ્મીરમાં કરવામાં આવી રહ્યું છે હમણાં જ તાજેતરમાં. ત્યારબાદ ઇલેક્શન થશે. હમણાં રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ, ફરી વખત રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરવામાં આવી દીધું છે. અને અલગાવવાદ અને આતંકવાદના મુદ્દે અત્યારની જે ચાલુ સરકાર જે સ્ટેન્ડ લઈ રહી છે, પોતાનું જે તટસ્થ સ્ટેન્ડ રહી રહી છે કે ભાઈ આતંકવાદ અને અલગાવવાદી જોઈએ જ નહીં, તો એ મુદ્દા પર અમિત શાહને કદાચ દેશના જનાદેશનું પણ પૂરેપૂરું સમર્થન મળશે. ધારા 370 હટાવવાના મુદ્દે પણ જનતાનું પૂરેપૂરું સમર્થન મળશે.
અને આવી જ રીતે જો સમર્થન મળતું રહ્યું અને રાજ્યસભામાં પણ દરેક પક્ષે ભેગા થઈને આના વિશે વિચારવું જોઈએ કે અલગાવવાદ અને આતંકવાદના મુદ્દા પર અત્યારે જે સેનાના જવાનો આપણા મળી રહ્યા છે કે કાશ્મીરમાં અત્યારે તમે વિકાસના નામ પર જુઓ તો અત્યારે શૂન્ય છે, તે માત્ર ને માત્ર ટુરિઝમના આવક અને રેવન્યુ પર અત્યારે નિર્ભર કરી રહ્યું છે. તો દેશના જે યુવાનો છે તે મેડિકલ તરફ, એન્જિનિયરિંગ તરફ અત્યારે ખૂબ ઓછા વળી રહ્યા છે, વિકાસ તરફ ઓછા વળી રહ્યા છે. તો એક રેવન્યુ અલગ રીતે જનરેટ થવી જોઈએ ત્યાં આગળ પર, ટુરિઝમ સિવાય પણ, ટુરિઝમ માટે પણ ત્યાં આગળ પર ખૂબ બધા સ્કોપ આવેલા છે જે અત્યારે આતંકવાદના ને એના આધાર પર રહી અલગાવવાદના મુદ્દા પર જઈ અને જે કંઈ પણ ત્યાં સમસ્યાઓ પેદા થઈ રહી છે હુમલાઓથી માંડીને બધું જ, તો એના કારણે ત્યાં આગળ પર ટુરિઝમ ક્ષેત્રમાં પણ રેવન્યુ ઓછી થઈ રહી છે. તો એના મુદ્દે પણ અત્યારે કંઈક કરવું જોઈએ સરકારે, અને કરી પણ રહી છે. અમરનાથ યાત્રા મુદ્દે પણ અત્યારે સરકારે ગંભીર સ્ટેન્ડ લીધું છે અને સેનાને સક્સેસ અત્યારે અત્યારના લેવલ પર જોવા જઈએ તો જે રીતે આગળ વધી રહ્યા છે, જો આ જ રીતે આ જ ગતિથી આગળ વધતા રહ્યા તો તેમને સફળતા તો ચોક્કસ મળશે. જે પાછલી સરકારોએ જે કર્યું છે એના કરતાં આ સરકાર કંઈક સારું કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે. બાકી તો આવનારા દિવસો જ કહી શકશે કે ભાઈ તે કેટલું સકારાત્મક છે, કેટલું સારું છે અને તે કેટલું અસરકારક નીવડ્યું છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, યુવાધન શું વિચારી રહ્યો હતો એ આજના મુદ્દે જાણ્યું, લોકો શું વિચારી રહ્યા છે, જાગૃત નાગરિક આજના મુદ્દા પર શું કહી રહ્યા છે એ આપણે જાણ્યું. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી અને જાગૃત નાગરિકે પોતાના મંતવ્ય રજૂ કર્યા. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવા મુદ્દા પરની ચર્ચા કરતા રહીશું. આવતીકાલે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નવા વિસ્તારમાં એક નવા મુદ્દાની સાથે. હવે તમારી હોસ્ટ સ્મિતલને રજા આપો, આવજો.